મહાદેવ મહાદેવ કોમેડી વિડીયોનું શૂટિંગ કરવા ગયો હતો એટલે કે વ્લોગ આખો દિવસ આપણે કંઈ બનાવ્યો તો નથી જ તે, પણ અત્યારે આ બત્તી લઈને હું ક્યાં આવ્યો, શું જોઉં યાર, મોટર શરૂ કરી અને લસણમાં કેરો પવાયો. હવે રાતના વારામાં કહેવા રહી કે ઘર ઠેઠ આગું અને પાણી હાલે ખાલી 5 મિનિટ. હવે 5 મિનિટનો કેરો પાવાનો અને ભાઈ નાથી જ પાણી પોગે એટલે અહીંયા 2 મિનિટ પાણી પોગે અને ભાઈ એક લસણનો કેરો પીવે અને ભાઈ ધક્કો યાર આ ઢેફામાં હાલવું ભાઈ યાર વાંધો નહીં, પણ હવે લસણ તો કરવું પડશે ને. આખો દિવસ વ્લોગમાં હું તમને નહીં જોવા મળ્યું હોય, આ તો સાંજે મળ્યો ભાઈ. તો નવા વ્લોગમાં તો અત્યારે સાંજે કેમ તમારું એડમિશન થયું ખબર છે, કેમ કે આખો દિવસ કોમેડી વિડીયોનું શૂટિંગ કર્યું હતું ને, આજે આખો દિવસ તમારા ભાઈ સરખીનો થાંભલો વાળ્યો. કોઈ પણ કાયદેસર યાર હું વિડીયો જ ન બનાવી શક્યો, પછી તમને કે નકરો કૂવો સડો બતાવાય છે, કાંક નવું પણ બતાવવું પડે ને, એટલે મેં આજે રાતે વ્લોગ શરૂ કર્યો. ભાઈ સપોર્ટ કરતા રહેજો ને, વિડીયોને લાઈક પણ કરતા રહેજો ને, તમારી અત્યારે ખાસ જરૂરત છે મારે તમારા સપોર્ટની. હો ભાઈ જો ભાઈ, હવે હમણાં પાણી ખૂટી રહી છે, 1 મિનિટ થઈ હું બક બક કરું છું પણ હમણાં પાણી પણ ખૂટી રહી છે. તો હવે મળું તમને આગળ એક સવારે મળું ને, હાલો ને સવારે કંઈક કામ સાથે ફરી પાછો મળું આગળ. જો સુરજ દાદા ઉગી આવે ભાઈ, કાલ રાતે વિડીયો શૂટ કરતો કરતો અત્યારે થઈ ગયો છે સવાર, તો સવારે વિડીયો શૂટ કરવા લાગ્યો તો અત્યારમાં કામ ઉપાડી લીધું છે. પહેલાં તો બધા પછીને નીંદ નાખી દીધી, દરરોજ બતાવવા કરતાં મેં કીધું બહુ ન એવું કામ કરું. જો અહીંયા ચણા જોવો મારે, આ સીધે સીધા કોઈ કે બેઠા બેઠા ખાઈ લીધા લાગે છે, કેવા કેવા મસ્ત મસ્ત ચણા છે જો. આ જો યાર, અફસોસ પાણી ચાજું નથી. બાકી જો કાલે આ મરચી અડધી ખેંચી હતી પણ સુધી, તો આજે મારે આ બધી મરચીને ભેગી કરીને અહીંયા કંઈક ઢગલો કરી દેવાનો છે, પછી લારીમાં ભરીને નાખી દઈશું જ્યારે તૂર ખેંચશું ત્યારે. તો તૂરમાં હજુ 1 વીણી વીણવાની બાકી છે એટલે તૂર આપણે હજુ નથી ખેંચવાની. એવું છે ભાઈ, તો મળીએ આગળ અહીં કામ સાથે ફરી પાછા. ભાઈ અત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે, 10:30 ને 10:30 વાગે ફરી પાછો બ્લોગ શરૂ કરી દીધો તમારો ભાઈ. અહીંયા જો મેં સમજાનો વેડો સાફ કરું છું હું, તો જો 1 2 3 વેડો સાફ થઈ જાય. થઈ ગયો ભાઈ, થઈ ગયો ને મસ્ત મજાનો, તો હવે ભરી લઉં. આવી ગયું ને પાણી બાકી, જો હમણાં વેળો ભરાય પણ જશે. નાની મોટરનું પાણી એટલું એટલું આવા જ રાખે. અચ્છા અચ્છા, અને વેળો ભરાય કાલે ગયો ભાઈ, બે વેળા ભરાય છે એટલું પાણી ખાલી આવે ઉનાળા પણ ને અત્યારે પણ, એટલે આપણે પછુની ઉપાધિ ન હોય. ભાઈ અત્યારે હું ગામમાંથી કુએથી આવ્યો ને, અત્યારે આમ તો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, વેહ ખરાબ થઈ ગયો છે, બે પગ દાદાની દવા છાંટી અને બીજું બધું કામ હતું. અંદરના ઢોર તો મારા મમ્મીને પાઈ લીધા છે, હવે હું બહારના ઢોર પાઈ લઉં. ચાલ પાંચ અગભગ આ મારો પરમ મિત્ર પણ એનું એક દી હું પગમાં એનું જાલીને એની પગમાં જે ગાંઠું થઈ છે ને એ મારે કાપી છે, પણ શું છે ખબર છે એ હાથમાં જ નથી આવતું. જ્યારે હાથમાં આવ્યો ને એટલે હું તમને એ વિડીયોમાં બતાવીશ, પણ આપણેથી એવું કામ આપણું ને એટલે હાથમાં જ ન આવે. પક્ષી પકડવાનું કામ આપણે થોડું કરી સીધી હાથમાં આવે, પણ વજન છે એટલે ક્યારેક શાયદ હાથમાં આવી જાય, કેમ કે પગમાં એને ગાંઠું જેવો વજન થઈ ગયો છે, ક્યારેક હાથમાં આવી જાય. હું આને પાઈ લઉં, જોજો આ કેટલી તરસી હશે, કેમ કે હું ગમે ત્યારે પાઉં એને અત્યારે જ પાણી પીવાનું, ભાગીને ધોડીને પાણી પીવાનું. જોજો ચાલ ભાગ ભાગ ગઈ ઉદાહરણ ફટફટવાટી જાય. હાલો વારા પછી બધા જ ઢોર પાઈ લઉં. ભાઈ મને સૌથી સહેલું કામ ગમતું હોય ને તો પશુ પાવાનું, કેમ કે મને સૌથી સહેલું કામ લાગે. શુદ્ધ ભાષામાં કહું તો સૌથી સહેલું કામ લાગે, કેમ કે 2-3 ટાઈમ પાવાના, આમ તો આમ કહીએ તો 2 ટાઈમ સાચા દિવસમાં પાવાના રહે, બીજા નંબરમાં 5-6 વખત નીર નાખવાની રહે. મને સહેલામાં સહેલું કામ આ જ લાગે, કેમ કે અને મને મજા આવે એમ. અમારે ખેતીવાડીના કામમાં ગણીએ તો બાકી બીજા કામ તો સહેલા જ છે, આ કામની વાત કરીએ તો આ કામ સહેલું લાગે. હવે તો એવું છે, આજે નાવાનો પ્લાન કર્યો હતો, વેડો પણ મસ્ત મજાનો ભર્યો હતો. જો હવે તમે કહેશો આ શેવાળ જેવું તો દેખાય છે, પણ એ તો સતત રહેવાનું જ છે. અમારા ગામડામાં કેમ કે તડકો ઉભરથી પડે ને એટલે શેવાળ જેવું તો થઈ જ છે. તો કન્ટિન્યુ રહીજો વ્લોગમાં, બીજા ઢોર પણ પાઈ લો. હલો પછી અત્યારે તો છે ને માણસ કરતા તો પશુ સમજે છે કે કઈ બાજુ ચાલવું ને શું કરવું. હલે ભટ હરી જોઈ જો બાકી અત્યારે માણસ ને 5 વખત કયો ન સમજે, બાકી આપડા પશુ સમજી જાય.
ચાલો પી લે. જો મસ્ત મજાનું પી લીધું પાણી. આ વ્લોગ આવવામાં થોડુંક મોડું થઈ જશે, કેમ કે અત્યારે હજે તો સાંજ પડી ગઈ છે. અત્યારે વ્લોગ હજે શૂટિંગ કરું છું, એડિટ કરીશ, અપલોડ કરીશ, તો લગભગ ઘણો ટાઈમ થઈ જશે. કા તો એ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, હજે થોડી જાજી માહિતી આપું તમને ને મારા વ્લોગમાં, બન્યા રહેજો, મને પણ મજા આવે ને. હાલ હાલ પી લીધું હતું હાલ. તો બાકી મારે છે પછું પાવાનું કામ શરૂ, એટલે આ બાજુ આ જે બે પછું છે ને એ પાવાનું કામ મારે એવું છે કે એ બે પછું તો હું ત્યાં એક વેળા માંબી ન હોય કે, એટલે આપણે એવું છે કે સીધા જ અહીંયા જ આપણે ડોલું હારી લઈએ, જાજા પગ ન છોડીએ, દિવસમાં એક બે એક વખત છોડીએ, કેમ કે બે વખત પાવાના એટલે એક વખત છોડીને પાવાના, એક વખત આને પાવાના, એવું કરીએ છીએ. બાકી આ ભૂકી અમે એટલા માટે અહીંયા રાખી છે, તમને બધાનું સાધું છે કે આમાં શું ખોખા કે દાણાની હું વીણવાના છે, પણ ના, આજુ માંડવીની ભૂકી છે ને આ, જે અને અમારે ઢોર માલની નીચે નાખીએ, કેમ કે જે દૂજાણા દૂજવાના હોય અથવા કે જે વીયાવાના હોય એમના માટે આ તળિયા નાખીએ, એટલે એને મસ્ત મજાની કદાલિયા થઈ જાય, કાંકરામાં ઓછા બેસી શકે, એટલા માટે અમે આવું કામ કરીએ છીએ. એટલા માટે અહીંયા રાખેલી હોય છે, કેમ કે આમાં ધૂળનો ભાગ હોય છે, ઝીણી ભૂકીનો ભાગ હોય છે, એટલા માટે આને પશુ નીચે નાખવા માટે જ અમે અહીંયા સાસવણી કરીએ, નકર તો ડાયરેક્ટ પાડામાં જવા દઈએ ઉપલા કટકામાં, પણ જાજા ભાગનું તો અહીંયા રાખીએ અને સીધું જવા દઈએ પશુ નીચે. તો એવું છે. બાકી વિડીયોમાં હવે તો આપણે કન્ટિન્યુ નથી રાખવું, વિડીયો જો સારો લાગ્યો તો વિડીયો માટે કરી દો લાઇક, અને જો ચેનલમાં નવા, અત્યાર સુધી તમે ચેનલમાં નવા આવ્યા હોય તો કરી દો સબસ્ક્રાઈબ. મળીએ હવે એક નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને.